रणवीर सिंह અને આલિયા ભટ્ટે તેમની આગામી ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ફિલ્મનું પ્રમોશન પારૂલ યુનિવર્સિટી ખાતે કર્યું. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ જેનું પ્રમોશન વડોદરામાંથી પારૂલ યુનિવર્સિટી ખાતેથી તેની શરૂઆત કરવામાં આવી. સમગ્ર દેશભરમાં આગામી 28 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવશે. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરણ જોહર 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે અને હવે તેઓ બોલિવૂડના પ્રસિદ્ધ કલાકારો આલિયા ભટ્ટ અને રણવીર સિંઘ સાથે રોકી ઓર રાની કી પ્રેમ કહાની ફિલ્મ સાથે ફરી એક વખત ડાયરેક્ટર તરીકે તેમનો જાદુ પાથરવા માટે સજ્જ છે. આ ફિલ્મ 28 જુલાઈ 2023ના રોજ દેશભરના થિયેટરમાં રિલીઝ થવા માટે સજ્જ છે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળની આ ફિલ્મ પ્રમોશનનો પ્રારંભ કરતા રણવીર અને આલિયાએ આજે વડોદરાની પારૂલ યુનિવર્સિટીની મુલાકાત લીધી, જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ તેમનું જબરજસ્ત સ્વાગત કર્યું. પારૂલ યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત કાર્યક્રમના મારફતે બંને કલાકારોએ તેમના યુવા ચાહકો સાથે કેટલીક યાદગાર ક્ષણો વિતાવી. જબરજસ્ત એનર્જી અને પ્રભાવશાળી વ્યક્તિ ધરાવતા રણવીર સિંઘે વિદ્યાર્થીઓને મળીને રોકી ઓર રાની કી પ્રેમ કહાનીના શૂટિંગ કરવા વખતના તેમના કેટલાક અનુભવો શેર કર્યા. બીજી તરફ પ્રતિભાશાળી અભિનેત્રી આલિયા ભટ્ટે તેમના પ્રેરણાદાયી વક્તવ્ય તથા વિદ્યાર્થીઓ તરફથી મળેલા પ્રેમ, આદર અને સપોર્ટ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પણ ફિલ્મના લોકપ્રિય સોંગ ઝુમખા અને તુમ ક્યાં મિલે ઉપર સ્પેશિયલ એક્ટ કરીને રણવીર અને આલિયાને સરપ્રાઈઝ કર્યા. વિદ્યાર્થીઓના બેજોડ પરફોર્મન્સથી ફિલ્મના બંને લીડ કલાકારો પ્રભાવિત થયા, તેમણે એક્ટની પ્રશંસા પણ કરી. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં 10,000 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા. તેમના માટે રણવીર અને આલિયાને મળવું ચોક્કસપણે એક યાદગાર અનુભવ હતો. દેશભરના લાખો લોકો ફિલ્મના રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે, જે વર્ષ 2023ની બ્લોકબાસ્ટર મૂવી બનશે તેવો વિશ્વાસ જતાવી રહ્યા છે. Yeah.